नमस्कार दर्शक मित्रों, ओस्कार न्यूज चैनल में आपनुं स्वागत। वडोदरा शहर में आवेला टीपी तीर रोड पर खाड़ा पड़वाना कारणे नागरिकों ने पड़ी रही है अने वाहन चालकों ने मुसाफर जनता ने पड़ी रही है। हालांकि गई काले वरसादना कारणे रिक्षा चालक ने नुकसानी वेठवानो वारो आव्यो हतो, त्यारे आज रोज कॉर्पोरेशन डोर टू डोर कचरा कलेक्शन की गाड़ी पण तेमां फसाई जवा पामी हती। हाल जोवा मळती माहिती मुजब गाड़ी फसायेली जोवा मळी रही छे। तंत्रनी घोर बेदरकारी सामे आवी छे, जेना कारणे नागरिको तो नुकसान वेठी ज रह्या छे, परंतु नगरपालिका पण नुकसान वेठी रही छे ने ते नुकसान लोकोना पैसाना टैक्सनुं नुकसान आवे छे। त्यारे टैक्स भरता लोकोना पैसाथी नगरपालिका जे गाड़ीओ वसावती होय छे ते गाड़ी पण अंदर फसाई जवा पामी छे, घोर बेदरकारी जोवा मळी रही छे। साथे साथे वडोदरा शहर कॉर्पोरेशनना कॉन्ट्रेक्टरो द्वारा तमाम रीते बेदरकार जोवा मळी रह्या छे। તેમ છતાં પણ વડોદરા શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવામાં આવતા નથી, જે આવનાર દિવસોમાં જ્યારે ચોમાસું આવશે ત્યારે તે સમય શું પરિસ્થિતિ નિર્માણ પામશે તે પણ એક હાલમાં સવાલ ઉપસ્થિત થયો છે। હાલમાં તો આ એ ટીપી તેર રોડ જે છે તે ખાડા પડી ગયા છે અને ત્યાં કામ પણ ચાલુ છે, ત્યારે ગઈકાલે એક રિક્ષા ચાલકને માથાના ભાગે નુકસાન થવા પામ્યું હતું અને તેની રિક્ષાને પણ નુકસાન થયું હતું, ત્યારે આજે ફરીથી ડોર ટુ ડોર કચરો જે ગાડી છે કલેક્શન કરતી ગાડી પણ તેમાં ફસાઈ ગયેલી જોવા મળી રહી છે। ત્યારે આવનાર ચોમાસાને લઈને પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત વડોદરા શહેરમાં કેવા પ્રકારના કામ થશે તે પણ એક સવાલ ઉપસ્થિત થયો છે। ત્યારે આ અંતર્ગત સામાજિક કાર્યકર પરમાર કમલેશભાઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે વડોદરા શહેરના કમિશનર, મેયર અને ચેરમેનને આ અંગે જે રોડ રસ્તાઓ છે તમામ રોડ રસ્તાઓનું તેમજ પ્રિમોન્સિનની જે કામગીરી છે તે સ્થળ પર તપાસ કરી તમામ કોન્ટ્રાક્ટરો જે છે તે કોન્ટ્રાક્ટરો કામ કર્યું છે કે નથી, જો કામ કર્યું હોય તો જ નાણાં ચૂકવવામાં આવવા જોઈએ અને જો કામ ન કર્યું હોય તો નાણાં ન ચૂકવવા જોઈએ તેવી પણ માંગ સામાજિક કાર્યકર કમલેશભાઈ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ અંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે થયેલા કામોમાં જે થયો છે ભ્રષ્ટાચાર અથવા તો ખાડા પડી ગયા છે તે કામનું સમારકામ ન થાય ત્યાં સુધી બિલ ન ચૂકવવામાં આવે તેવી પણ સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન જે કામગીરી કરવામાં આવી છે તેની સ્થળ તપાસ કર્યા બાદ જ નાણાં ચૂકવવામાં આવે તેવી પણ માંગ કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે। વડોદરા શહેરમાં આવેલ જે ટીપી તેર વિસ્તાર છે, આ વિસ્તારની અંદર ગઈકાલે એક રિક્ષા ફસાઈ હતી, આજે ફરીવાર તમે જોયું કે ડોર ટુ ડોર કચરા કલેક્શનની જે ગાડીઓ કહેવામાં આવે છે એ ગાડી ફસાવવામાં આવી હતી, એટલે વડોદરા શહેરના જે પણ કોન્ટ્રાક્ટરો હોય તેઓની બેદરકારી જોવા મળે છે। સાથે સાથે જે આ રોડ ખોદાણ કરવામાં આવ્યું ત્યાં ગાડી કોઈપણ જાતનું બેરિકેડ લગાવવામાં નથી આવ્યું, અન્ય ગાડીઓ ફસાવતી જોવા મળે છે। કહેવાનો મતલબ એક જ છે કે જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ છે એના અંદર પણ જે કચરો જે ભરવામાં આવે છે, પ્લાસ્ટિક છે, ડબ્બા છે, લોખંડ છે, આ બધું જે ભરવામાં આવે છે ઉપર જે પોટલા મૂકવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરની અંદર કોઈ પણ આરટીઓ વિભાગના તેમજ ટ્રાફિક વિભાગના જે પણ અધિકારીઓ છે કોઈ પણ ધ્યાન નથી આપતા, એટલે જ્યારે આમ નાગરિક પાસેથી માસના નામ પર ટન, સફાઈના નામ પર ટન, તમામ રીતે નાગરિકો પાસેથી દંડ લેવામાં આવતો હોય તો વડોદરા શહેરની અંદર જે કોર્પોરેશનની અંદર જે કોન્ટ્રાક્ટ ચાલતા હોય છે તેઓની સામે દંડ કેમ નથી લેવામાં આવતો એ સમજ નથી પડતી, એટલે જે તંત્રની જે બેદરકારી છે એ બેદરકારી સામે વડોદરા શહેરના કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ તમામ જે કોન્ટ્રાક્ટરો સામે એક્શન લેવામાં આવે, સાથે સાથે જે હાલ ડિમોન્સમ કામગીરી થઈ રહી છે એની અંદર પણ કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યો છે, આ તમામ કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક ધોરણે તેઓની સામે દંડની પણ જોગવાઈ કરવી જોઈએ તેવી અમારી માંગ છે। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર। ગઈકાલે હું ટીપી તેર ડિંગડોંગ ચોકડીથી છાણી જગતનાગર સર્કલ તરફ જઈ રહ્યો હતો, રસ્તામાં ગટરનું કામકાજ ચાલુ હતું, કોઈ બેરિકેડ મારેલું નહોતું, મારી રિક્ષા નીકળી ત્યાં ખાડાની અંદર આગલું વ્હીલ પડ્યું, અંદર ઉતરી ગઈ રિક્ષા, મને માથાના ભાગમાં વાગ્યું, અત્યારે પણ સોજો છે, એ ગઈકાલનો સોજો હજુ છે, માથું દુખે છે, ઢીંચણમાં પણ વાગેલું છે, દુકાનવાળાને મને ત્યાં આશરો આપીને બે કલાક બેસાડી રાખ્યો, કોર્પોરેટરોને ફોન કર્યા કોઈ આવ્યું નહીં, કોઈ જોવા માટે તૈયાર નહોતું, તો આ બધું જોવાનું કોને છે, અમારે જોવાનું છે, બેરિકેડ મારવા જોઈએ કે નહીં, રસ્તામાં માણસો મરે છે, પછડાય છે, તૂટે છે, ભાગે છે, એમને કોણ સાચવશે, કોણ જોશે એમની સામે, અત્યારે જ્યારે આ કોર્પોરેશનની ગાડી કચરાની ફસાઈ ઘરે ઘરેથી કચરો લે છે તે ત્યારે તંત્ર જાગ્યું અને આગળ કામ કરાયું અને રાજુભાઈ વાઘેલા કોર્પોરેટર આવીને ઊભા રહ્યા ને એમણે કામ કરાયું, જ્યારે બીજા કોર્પોરેટર કોઈ જોવા માટે નથી આવ્યા, ઊંધા જવાબ મળ્યા છે, તમે તમારા ઘરનું જોવો, બહાર શું થઈ રહ્યું છે તમારે નથી જોવાનું, કેમ અમારે નથી જોવાનું, અમે તમને બેસાડ્યા છે કેમ, તમે કામ કરો છો નથી કરતા એ અમારે જોવાનું છે, કેવું કરો છો એ અમે જોઈએ, તમને બેસાડવાનો કોઈ મતલબ શું છે, અમારે વ્યવસ્થિત કામ કરો અને સારું કરો,
કોઈ ની જિંદગી બચાવો, જિંદગી લેતો નહીં. મારો નામ જગદીશ ભાઈ વાઘેલા ને ટીપી 13 માં જ રહું છું. કાલે કાલે કામગીરી કરાઈ છે, કામગીરી ચાલુ છે. 3 દિવસ થયા છે કામગીરી ચાલુ કરે, કામગીરી ચાલુ કરે 3 દિવસ થયા છે. જી સર, પણ આ જે ગતરો જે રિક્ષા ફસાયેલો, રિક્ષાનો કાચ તૂટવા પામ્યો, તો એનું ભરપાઈ જે કોર્પોરેશન કરશે? જો આવા એક્સિડન્ટ કેસમાં કોઈ પણ વસ્તુ થાય એની જવાબદારી જેથી હોય ચાલકની હોય, એને રિક્ષાને કંઈ ખાડો હોય અને અથડાવે છે એનું માટે, એની સામે અમે કશું ના કરીએ. એને જોઈને ચલાવવાનું હોય, સારું વગર પાણી ભરાયેલું હતું જ નહીં. પાણી ભરાયું હોય ને એવું કંઈ હોય તો સમજો કે ભાઈ તમે એને એક્સિડન્ટ કહેવાય. આ રોગ પાણી બિલકુલ નહીં. જી શું નામ છે આપણું? જીતેશભાઈ સર.